નમસ્કાર પાદરા 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ક્રિષ્ના. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે પાદરામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આજરોજ પાદરાના પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે પણ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાદરા નગરના નગરજનોએ 15 વિભાગોની 57 જેટલી યોજનાઓની માહિતી અને તેમના ફોર્મ ભરવા અને સુધારા કરવા અને સ્થળ પર જ નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાના ઉદ્દેશથી સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પાદરા નગરજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, પાદરાના માજી ધારાસભ્ય દિનુમામા અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને પદ અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના આજના સંવેદના દિવસ સેવા સેતુ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકા ખાતે કાર્યક્રમની શરૂઆત થઈ અને આપણા આમંત્રણને માન આપીને આજના મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી સયાજીગંજ જીતુભાઈ સુખડિયા, માજી ધારાસભ્ય શ્રી દિનુમામા તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે 15 વિભાગોના 57 જેટલી યોજનાઓની જાણકારી, માહિતી, એમના ફોર્મ ભરવા, ફોર્મમાં સુધારા કરવા અને એમના નાના મોટા પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ટીમ અત્યારે કાર્યરત છે અને આશા રાખીએ કે આજના આખા દિવસ દરમિયાન પાદરા નગરપાલિકાના વિસ્તારના તમામ લોકોનું જે કંઈ એમને માહિતી, ફોર્મ, સુધારા સહિત જે કરવાનું છે એ એમને પ્રાપ્ત થાય. આજરોજ 6 જેટલા બાળકોને પ્રતિક સ્વરૂપે કે જેમને કોરોના મહામારી દરમિયાન પોતાના સ્વજન ગુમાવ્યા છે વાલી, એમને પણ સહાય માટેની રકમ ચૂકવવામાં આવી છે અને આશા રાખીએ કે આજનો આ સંવેદના દિવસ કાર્યક્રમ એ 100% સફળ રહ્યો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગુજરાતમાં 433 જેવા કાર્યક્રમ આજે સેવા સેતુના માધ્યમથી ગરીબ લોકોને એમના મળતા લાભો માટે ધક્કા ના ખાવા પડે એના માટેનો આ કાર્યક્રમ છે. 57 જેટલી વિવિધ યોજનાઓના લાભ આજે 2 કલાક સુધીની અરજીઓ લેવાશે. લગભગ 99.81% અરજીઓનો નિકાલ આજે જ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના 5 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આવા ગુજરાતમાં અનેક કાર્યક્રમો થયા છે. આ કાર્યક્રમોમાં ગરીબ લોકોને ધક્કા ના ખાવા પડે, વચેટિયાનો દૂર કરી અને એમનો લાભ છવાડાના આદમીને મળે એનો આજનો ઉદ્દેશ છે. તો પાદરા નગરપાલિકામાં આજે સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે અને સવારથી સોંજ સુધીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમના વિસ્તારના તમામ લોકોના કામ પૂર્ણ કરશે એવી આશા રાખું છું. ભારત માતા.